અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે. સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. જામનગરમાં પણ આજે બોમ્બ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દ્વારા ધર્મસ્થાનો તથા રેલવે સ્ટેશન, તળાવની પાળ સહિતના જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરમાં દરબારગઢ, બેડેશ્વર, કાલાવડ નકા આસપાસના વિસ્તારો, ગુલાબનગર તથા નવાગામ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના ખજૂરિયા, પીપળિયા, જુવાનગઢ, વિરમદળ, સલાયા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી. કુલ 108 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા કુલ ₹46.37 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જામનગરમાં ભીત ચિત્રો વડે પ્રચાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ગૌરવ પથ પર પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી તથા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો દ્વારા ભાજપના ચૂંટણી ચિહ્ન કમળનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય સ્તરેથી એક આહવાન કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ જામનગર મહાનગર ખાતે પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે દિવાલ ઉપર કમળ દોરી અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાવ્યું હતું. ગઈકાલે એવા જ રીતે માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાવ્યું હતું. આજે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે 2 વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દિવાલ ઉપર કમળ દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ કરી અને આ લોન્ચિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એમાં માન્ય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, માન્ય ધારાસભ્ય રીવાબા, માન્ય મેયરશ્રી, સૌ પદાધિકારીઓ, કોર્પોરેટ મિત્રો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને આનું લોન્ચિંગ કરાવ્યું. બોલવા કેટલી જગ્યાએ કરવામાં આવશે અને શહેરમાં કેટલા ટોટલ બનાવવાનો કમળ ટાર્ગેટ? દરેક બૂથની અંદર 3 થી લઈને 5 કમળ દોરવાનો ટાર્ગેટ છે અને દરેક રાજકીય પાર્ટી પોતાના સિમ્બોલ સાથે પ્રચાર કરતી હોય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કમળનું ચિત્રણ કરી અને આ રીતે એના પ્રચાર પ્રસાર કરતી હોય. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.